હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? તમે તો ઇન્ડિયામાં હનુમાન જયંતી ઉજવતા છો. બધાને મારા તરફથી હેપી હનુમાન જયંતી, અને મારા તરફથી હનુમાન દાદાને પગે લાગજો. આજે હું તમને, 1 તારીખે મારે નવી હોટલમાં આવવાનું હતું, તો નવી હોટલનો જે વિડીયો બનાવવાનો હતો તેના વિશે આજે હું વાત કરીશ. આ હોટલમાં બધા મંથલી રહેવાવાળા હોય, કે 1 મહિનો રહેવાનું હોય, કે 15 દિવસ રહેવાનું હોય, વધારે વધારે 15 દિવસ. આમ 1 દિવસ કે 2 દિવસ માટે આ હોટલ ન મળે. આ હોટલની કેટલી પ્રાઇસ છે? બધા પૂછે છે કે કેટલી પ્રાઇસ છે. તો આ હોટલમાં આપણે ભરવાના 2500 ભાત, એટલે 5000 રૂપિયા જેવા ભરવાના થાય મહિનાના, હો. અને ડિપોઝિટ તરીકે 3000 ભાત આપવાની, જેમાં આપણું લાઇટ બિલ ને આપણે હોટલમાં કેવી ગંદકી કરીએ છીએ, જો વધારે ગંદકી કરી હોય તો આપણી પાસેથી 300 રૂપિયા, એટલે 300 ભાત જેટલું, એટલે 600 રૂપિયા જેટલો ચાર્જ લે સફાઈનો. અને પર યુનિટના 7 રૂપિયા લેખે, 7 ભાત એટલે 14 રૂપિયા, 1 યુનિટના 14 રૂપિયા લે ચાર્જ લે. એટલે પછી આપણે જેટલું લાઇટ બિલ વાપરીએ એટલું આપણું કપાય. તો મેં તો પંખો લઈ લીધો છે. જો એસીનું તો બિલ બહુ આવે એવું છે, મેં જોયું, પહેલાં જોયું, 1 દિવસનું એસીનું જોયું અને 1 દિવસનું પંખાનું જોયું. પંખાનું ને એસીનું ડિફરન્ટ કાઢવા જઈએ તો આ 1 દિવસમાં 100 જેટલા, એટલે 10 યુનિટ ફરી જાય 1 દિવસમાં. અને આ છે તો 1 દિવસનું, આ 1 દિવસનું 10 યુનિટ ફરે, ને આ 15-20 જેટલા યુનિટ થઈ જાય. તો પછી મેં કીધું 10 યુનિટ સારું પંખાનું યુઝ કરાય, અને એટલું બધું કુલિંગ નથી આપતું. બહુ મોટો રૂમ છે એટલે કુલિંગ એટલું બધું નથી થતું. ફર્નિચરમાં જોઈએ તો એક કબાટ આપે છે, પહેલાં જેવી નથી. પહેલાંની હોટલમાં તો કેટલું ફર્નિચર મોટું હતું, ટીવી હતું, આમાં ટીવી નથી. આમ એક ટેબલ આપી દઈ નાનું અમથું, એમાં એટલી બધી કાંઈ જગ્યા ન હોય, નાનું અમથું ટેબલ છે અને એક કબાટ છે. પણ પ્રાઇસ એટલી છે ને, આપણે 1 દિવસનું 200 રૂપિયા જેવું પડે, બધું ગણતાઓ, લાઇટ બિલ ને બધું ગણતા 200 રૂપિયા પડે. ઓલું 600 રૂપિયા પડતું હતું, એટલો તો ડિફરન્ટ હોય ને. ત્યાં આપણને ફ્રીજ ને બધી સુવિધા આપતા, અહીંયા ફ્રીજ નથી, અહીંયા ડસ્ટબિનની સુવિધા નથી આપતા. જો આવી રીતે બધું રાખવું પડે, પછી આપણે બહાર જઈએ ત્યારે બધું ફેંકી દેવું પડે. અહીંયા એક ખાસ વાત છે કે આપણે પાણીની બોટલ હોય ને, આપણે બીજી વખત યુઝ કરીએ, અહીંયા બીજી વખત યુઝ નથી કરતા. એને એમ કે પ્લાસ્ટિકનો બીજી વખત યુઝ ન કરાય, એટલે થ્રો કરી દેવો પડે, યુઝ એન્ડ થ્રો. એક વખત વાપરી લીધું એટલે પાણી પીને પછી ઢાંકણું હોય ને એ બોટલની અંદર નાખી દેવાનું, અને બોટલ ફેંકી દેવાની, ડસ્ટબિનમાં નાખવાની, ફેંકી દેવાની. એટલે શેટીમાં જોઈએ તો એક મોટી શેટી આપે છે અને એક તકિયો આપે, બસ બીજું કાંઈ નથી. સુવિધા એટલી બધી નથી, આપણે આપણું પોતાનું લાવવું પડે બધી વસ્તુ. અને બીજું આપણે સંડાસ બાથરૂમ જોઈએ. સંડાસ બાથરૂમ પહેલાં જેવું જ છે, અહીંયા પણ ડોલ આપતા નથી, શાવર હોય બસ, ને ગેંડી આપે. ઓલામાં તો સંડાસ બાથરૂમમાં મોટો જબડો ઘાસ હતો, આમાં બસ નાનું અમથું. અહીંયા લાઇટમાં જોઈજો, આ આપણે આમ પાડીએ એટલે આમ ચાલુ થઈ જાય. અહીંયા જોઈએ તો આમ ઊંધ્યું છે. આપણે ત્યાં પાડીએ, લાઇટ પાડીએ ત્યારે આવી રીતે હોય ત્યારે ચાલુ થાય છે, અને ત્યાં અહીંયા આવી રીતે હોય ત્યારે ચાલુ થાય. થોડો ડિફરન્ટ મને લાગ્યો. દરેક રૂમની બહાર એક નાનું અમથું મીટર આપેલું હોય, કે જેમાં આખા એક જ રૂમના યુનિટ આવેલા હોય, આના ઉપર આપણું લાઇટ બિલ નક્કી થાય. મારા 6 દિવસનું લાઇટ બિલ 100 થયું છે, 3600 હતા ત્યારે રૂમ બુકિંગ કરાવી હતી, અત્યારે મારું લાઇટ બિલ 3700 જેવું થયું, 3600 100, લગભગ 10 યુનિટ જેટલું દિવસમાં યુઝ થાય છે. વોશિંગ મશીન પણ છે,
આમાં 60 રૂપિયામાં 3 જોડી આપણે ધો કપડાં ધોવા મળે, 60 રૂપિયાનામાં 40 રૂપિયા. અહીંયા બધી એની ઇન્ફોર્મેશન લખેલી છે. આ મારી હોટલનો બહારનો નજારો છે. અહીંયા 7 વાગી ગયા છે. અહીંયા જો આપણે બધા કપડાં ધોયેલા હોય એ અહીંયા સૂકવવાનું. એક મોટું આપે આવી રીતે અને એક નાનું અમથું હોય, બે આપે. બેનો જ યુઝ કરી આપો, વધારે યુઝ ન કરી આપો. અને તમારે પોતું જોઈએ તો પોતું અહીંથી લઈ લેવાનું, એ બધું આપણે હાથે કરવાનું. અને જો તમારે કોઈ બીજા પાસે કરાવવું હોય તો એને અલગથી પૈસા દેવા પડશે. કપડાં ધોવાની વ્યવસ્થા સારી છે પણ બહુ મોંઘી છે. 60 ભાતમાં 30 ભાતમાં 1 જોડી અરે 3 જોડી કપડાં આપે ધોવા, આપણા 60 રૂપિયા થાય. તે તો આપણે મોંઘું પડી જાય. હું તો મારી હાથે જ જોઈ નાખું કપડાં, કાલે જ જોયા મેં મારા હાથે. આ મારી હોટલનો નજારો છે. બધી રૂમમાં વાઈફાઈ આપેલું છે. હા પણ અહીંયા એક ધ્યાન રાખવાનું કે અહીંયા બધા મંથલી રહેતા હોય એટલે બધા નોકરિયાત ગ્રુપ બધું રહેતું હોય એટલે અહીંયા આપણે જોરથી કાંઈ ગીત વગાડી ન શકીએ અથવા કોઈને આમ તાણીથી જોરથી વાત ન કરી શકીએ. કામ પૂરતું કામ, બીજા સાથે બહુ વાતચીત નહીં કરવાની અને આપણને બીજા કોઈ બોલાવે નહીં. અહીંયા બધા નોકરિયાત અત્યારે જો તમારું કામ હોય તો તમને બોલાવે, નહીં તો પછી તમને કોઈ બોલાવે નહીં. અને અવાજ નહીં કરવાનો. એક આપણે બી ઓલી હોટલમાં ગમે એટલું કોઈ બોલો તો તમને કાંઈ કહેવાવાળું નહોતું. અહીંયા તમારે બાજુવાળો હોય એટલે તમારે શાંતિથી ન જ રહેવું પડે. પહેલાં જે મારી હોટલ હતી ને એમાં દરરોજ મને ટીસ્યુ પેપર આપતા, દરરોજનું એક આપે અને એક પાણીની બોટલ આપતા હારવાર. અહીંયા એવું કાંઈ નહીં, એ બધું આપણે આપણી રીતે જ લેવાનું. આ મને હું યુઝે ન કરતો પણ હવે મને ટેવ પડી ગઈ યુઝ કરવાનું, કેમ કે અહીંના લોકો બધા ટીસ્યુ પેપરનો બહુ યુઝ કરે. બધી જે નાની નાની બાબત હોય, હાથ લૂસવા, મોઢું લૂસવા, આપણી થાળી, બધું ટીસ્યુ પેપરનો યુઝ કરે. એટલે મને પણ હવે ટેવ પડી ગઈ એટલે મારે હવે ટીસ્યુ પેપર જોઈએ. તો હવે મારે અહીંયા રહેવું છે તો ટીસ્યુ પેપર વાપરવું પડશે. આપણે અહીંની વાતાવરણનું વાત કરીએ ને તો આમ ઓઇલી વાતાવરણ છે, પરસેવો બહુ વધારે થઈ જાય. આમ શું કહેવાય, ઓઇલી સ્કિન થઈ જાય આપણી, વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. અહીંયા રહીએ તો આમ આપણે ધોળા ધોળા થઈ જાય બી, પણ આમ પરસેવો બહુ વળે. તમારે ફરવા આવવું હોય ને તો સારો સમય લેવો હોય ને તો શિયાળામાં આવે ફરવા તો મજા આવે, કેમ કે ઉનાળામાં તો બહુ ગરમી પડે. એટલે આપણી ગરમી અલગ છે ને અહીંની જે ગરમી પડે ને એ આમ અલગ છે, કેમ કે તમને આમ અંદર આમ પરસેવો પરસેવો થઈ જાય. આપણે એટલું બધું ન થાય. આ મારી હોટલનો બહારનો સાઈડ છે. હોટલનું નામ કહેવાનું તો રહી ગયું. આ હોટલનું નામ છે સી મોલ. હાઉ માર્કેટને અડીન જ છે. તમારે માર્કેટમાં જવું હોય ને તો તમારે અહીંનું વાઈફાઈ યુઝ કરી શકો, એટલી નજીક માર્કેટ છે. મજા આવે માર્કેટમાં જઈને. હું માર્કેટમાં જાઉં ને ત્યાં એનું જ વાઈફાઈ યુઝ કરું. ચાલો હવે 8 મિનિટનો વિડીયો થઈ ગયો છે. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.